હિન્દુ પોતાના શાસ્ત્રો વાંચતો નથી મુસલમાન પોતાનું કુરાન વાંચતો નથી અને ખ્રિસ્તીઓ પોતાનું બાઇબલ વાંચતા નથી અને એટલે જ હિન્દુ હોય મુસલમાન હોય કે ખ્રિસ્તી હોય તેમની ઉપર તેમના ધર્મગુરુઓ હાવી થઈ જાય છે અને જેને તમે સંત માનો છો જેને તમે મહાત્મા માનો છો જેને તમે મૌલવી માનો છો કે જેને તમે પાદરી માનો છો તેમનું રૂપ જ્યારે સ્વામે આવે છે ત્યારે

કહિયે જે પીડ પરાઈ નમસ્કાર નવજીવન న్యూస్ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ધર્મની ધર્મ શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો મને જે કોઈ માણસ બનાવે જે કોઈ માણસ બની મને માણસ સાથે જીવતા શીખવાડે એનું નામ ધર્મ છે પણ આપણે આ ધર્મનો સાદો અને સરળ અર્થ સમજી શક્યા નહીં કારણ કે આપણને જે ધર્મ ભણાવવામાં આવ્યો એ ધર્મએ આપણને આંધળા બનાવી દીધા આપણે હિન્દુ છીએ તો ભરોસો કરતા થયા આપણા સાધુ સંતો આપણે મુસલમાન છીએ તો મુલ્લા અને મૌલવીઓ ઉપર ભરોસો કરતા થયા અને ખ્રિસ્તી છીએ તો પાદરી ઉપર ભરોસો કરતા થયા આપણે ઈશ્વરના સંતાન છીએ આપણે સીધા કોઈ પણ માધ્યમ વગર આપણા ઈશ્વર કે અલ્લાહ કે જીસસ સાથે સીધી વાત કરી શકતા હતા પણ આપણને કોઈ વચેટિયાની જરૂર હતી અને આ વચેટિયાએ આવી તમને અને મને મૂરખ બનાવ્યા આ રાજનેતાઓએ આ વચેટિયાઓનો ભરપૂર ઉપયોગ કર્યો કારણ કે આ વચેટિયાઓ મત લાવી આપતા હતા અને આવા જ બે વ્યક્તિઓ ગુજરાતમાં હતા જેનું નામ છે આશારામ અને નારાયણ આ પિતા પુત્રનો દબદબો હતો આમના દરબારની અંદર ગૃહમંત્રીઓ પણ આવતા હતા આમના દરબારમાં આઈપીએસઓ નાસ્તા પણ હતા આ સમય હતો આશારામ અને નારાયણ સાંઈનો પણ સમયનું ચક્ર બદલાયું આપણે કહીશું કે કર્મનો સિદ્ધાંત લાગુ પડ્યો આ પિતા પુત્ર ઉપર દુષ્કર્મનો આરોપ થયો પિતા પુત્ર અને તેમની ઉપર શ્રદ્ધા રાખનાર લોકો એવું કહે છે આ રાજકીય ષડયંત્ર ફરમાવવામાં આવે છે દુષ્કર્મની આ આજીવન કારાવાસની આશારામ રાજસ્થાનના જોધપુરની જેલની અંદર છે અને નારાયણ સાંઈ સુરતની જેલમાં છે પિતા પુત્ર બંને જેલમાં છે કરોડોની સંપત્તિ કરોડોના આશ્રમ છે નારાયણ ગુજરાત એક અરજ કરી હતી કે વર્ષો થઈ ગયા હું મારા પિતાને મળ્યો નથી મારા પિતા બીમાર છે મારા પિતાને મારે મળવું છે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈ અરજીને ગ્રાહ્ય રાખીને કહ્યું કે પોલીસ જાપતા હેઠળ સુરત થી જોધપુર જવાનું છે અને ચાર કલાક પછી પોલીસે પાછા તેમને જોધપુરથી લાવી સુરત જેલમાં બંધ કરવાના છે આમ નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટે ચાર કલાકની રાહત આપી છે પોતાના પિતાને મળવાની નારાયણ સાંઈ પોતાના પિતાને મળી શકશે આપણે જાતે જ રામાયણ મહાભારત કે કુરાન કે બાઇબલ વાંચી શકીએ આપણે જાતે જ આપણા ઈશ્વર સાથે સીધો સંવાદ કરીએ તો આપણને નથી જરૂર આ કોઈની બસ આપણે